ફરી એકવાર કૌભાંડીઓના મસમોટા અનાજ કૌભાંડનો પર્દાફાશ થયો છે. તાપી જિલ્લામાં આવેલા નાગરિક પુરવઠા નિગમમાંથી 61 લાખની કિંમતથી વધુનું ગરીબો માટે સરકારે મોકલેલું અનાજ સગે વગે થઈ જવાની પોલીસ ફરિયાદ બે સરકારી બાબુઓ તેમજ બે કોન્ટ્રાક્ટરો સામે થતા ગરીબોના હકના અનાજનો કાળો કારોબાર કરતા તત્વો સામે પ્રજા ફિટકાર વરસાવી રહી છે. સમગ્ર ઘટનાની મળતી વિગત પ્રમાણે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના વ્યારા ખાતે પાનવાડી તેમજ ખુશાલપુરા ગામે આવેલ અનાજના ગોડાઉન પર નિગમની વિજિલન્સની ટીમે એકાએક ચેકિંગ હાથ ધરતા મસમોટી ગોબાચારી સામે આવી હતી. સરકાર દ્વારા તાપી જિલ્લામાં વસતા ગરીબ આદિવાસીઓ માટે મોકલાયેલા અનાજનો મસમોટો જથ્થો ગાયબ જણાતા વિજિલન્સના અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા અને ગોડાઉન મેનેજરને ગોડાઉનના તમામ રજીસ્ટરો લઈને નિગમની ગાંધીનગર ઓફિસ ખાતે બોલાવી તપાસ શરૂ કરી હતી. સમગ્ર તપાસમાં ગરીબોનું અનાજ હોઈયા કરી જનારા તત્કાલીન નાયબ જિલ્લા મેનેજર અશોક હરિભાઈ સૂચક તેમજ વ્યારાના પુરવઠા નિગમના ગોડાઉન મેનેજર અલ્પેશ બાબુભાઈ ચૌધરીની સીધી સંડોવણી સામે આવી હતી. સરકારી નોકરીની આડમાં ગરીબોનું અનાજ સગે વગે કરનારા બંને સરકારી બાબુએ મળતિયા ટ્રાન્સપોર્ટ કોન્ટ્રાક્ટર અર્જુન બી લેંકા અને સોમનાથ ડેવલપર્સ કે જે ડોર સ્ટેપ ડિલિવરના ઇજારદાર નરેશ વેકરિયાની મિલીભગતમાં આ કાળા કારોબારને અંજામ આપી રહ્યા છે તેઓ બહાર આવતા ગુજરાત રાજ્ય પુરવઠા નિગમના સુરત ખાતે ફરજ બજાવતા જિલ્લા મેનેજર ઉષાબેન સુરેશભાઈ ભોય દ્વારા વ્યારા ખાતે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. હાલ તો પોલીસે ગરીબોના અનાજનો કાળો કારોબાર કરનારા કૌભાંડીઓ સામે નાગરિક પુરવઠા નિગમના ગોડાઉનમાંથી 1371.50 ક્વિન્ટલ ઘઉં કે જે 25,23,560 રૂપિયા અને 1393 ક્વિન્ટલ ચોખા કે જે 36,25,979 રૂપિયા મળી કુલ 61,49,539 રૂપિયાના સરકારી અનાજની ઉચાપત કરી સગી વગે કરતા છેતરપિંડીના ગુનાની કલમો લગાવી પોલીસ ફરિયાદ દાખલ કરી તેઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના જનરલ મેનેજરશ્રીના આદેશ અનુસાર ભરૂચ જિલ્લાના નાયબ જિલ્લા મેનેજર શ્રી પીસી પટેલ અને તેમની ટીમે વ્યારા ખાતે આવેલ પાનવાડી તેમજ ખુશાલપુરા ખાતેના ગોડાઉનો ઉપર આકસ્મિક તપાસ કરતા આ બંને ગોડાઉનોમાંથી સરકારી ચોખા તથા ઘઉંનો જથ્થો સગે વગે થયેલો અને સ્ટોક નહીં મળતા તે બાબતનો તેમનો તપાસને રિપોર્ટ તેઓએ જનરલ મેનેજર શ્રી ગાંધીનગરને આપેલો અને જનરલ મેનેજરશ્રીના આદેશ અનુસાર આ સરકારી જથ્થો સગે વગે કરનાર પુરવઠા નિગમના અધિકારીઓ તથા કોન્ટ્રાક્ટરો વિરુદ્ધમાં સુરત જિલ્લાના નાયબ જિલ્લા મેનેજર શ્રી ઉષાબેન ભોઈએ અલ્પેશભાઈ ચૌધરી તથા અશોકભાઈ સૂચક અને કોન્ટ્રાક્ટર અર્જુનભાઈ લેંકા અને ડોરસ્ટોપ કોન્ટ્રાક્ટર નરેશભાઈ વેકરિયા વિરુદ્ધમાં સરકાર સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો કરી ચોખા તથા ઘઉંનો જથ્થો સગે વગે કરેલ બાબતથી ફરિયાદ આપેલી છે અને તેની તપાસ વ્યારા પીઆઈ શ્રી સોમૈયા કરી રહેલા છે. સાહેબ કેટલા રૂપિયાનો જથ્થો છે? કુલ જથ્થો જે છે એ 61,49,000 રૂપિયાનું કિંમત દર્શાવેલી છે. સરકાર દ્વારા ગરીબોના પેટને ઠારવા માટે જે સસ્તા અનાજની દુકાનોમાં ગરીબોને રાહત દરે અનાજ પહોંચાડવામાં આવે છે જે ગરીબો સુધી ન પહોંચતા તેના કાળા કારોબાર થઈ જવાની ઘટના જૂની નથી, ત્યારે આ ઘટનામાં સગે વગે થયેલું અનાજ ક્યાં અને કોને પહોંચ્યો અને કેટલા રૂપિયાનો કારોબાર કરી આ કાળા બજારેઓ કમાય તે આવનારા દિવસોમાં વ્યારા પોલીસ ઇન્સ્પેક્ટર અંકિત સૌમૈયાની તપાસમાં બહાર આવશે તેવી લાગણી સાથે અને કાળા બજારે ઉઘાડા પડે તેઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરાય તેવી લોક લાગણી પ્રવર્તી રહી છે. હેમંત રાણા સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ તાપી.